કચ્છની સીમા પર રખોપા કરતા દેશના એક એક જવાનને દિવાળી તહેવાર પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે મીઠાઈ વિતરણ કરાઈ. છેલ્લા 10 વર્ષથી કચ્છની સીમા પર દેશની સીમાના રખોપા કરતા અને પરિવારથી દૂર રહીને તહેવારોમાં પણ દેશની રક્ષા કરતા જવાનોને મીઠાઈ પહોંચાડીને શુભેચ્છાઓ આપવામાં આવે છે, જેના ભાગરૂપ આજે પણ કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે કચ્છની સીમા પર ફરજ બજાવતા જવાનો માટે 1000 કિલો મીઠાઈ તૈયાર કરાવી દરેકે દરેક જવાન સુધી આ મીઠાઈના પેકેટો પહોંચાડ્યા હતા. ભુજ ખાતે આર્મી કેમ્પસમાં યોજાયેલ એક મીઠાઈ વિતરણ સમારંભમાં કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને સીમાનો રખોપા કરતા જવાનોની સાથે આપણે ખભેથી ખભા મિલાવી ઉત્સવો મનાવવા જોઈએ. એ જવાનોને તેઓ એકલા છે તેવું મહેસૂસ ન થાય. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પરંપરા છેલ્લા 10 વર્ષથી આપણે સૌ નિભાવી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે દેશના સીમાડા પર ફરજ બજાવતા જવાનો આપણી અને આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે તેમને તહેવારો દરમિયાન યાદ કરવા આપણા સૌની ફરજ બને છે. આ પ્રસંગે ગુજરાત ભાજપના વડીલ એવા અંગદાન પ્રણેતા દિલીપ દેશમુખ દાદા, કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ભાજપ મહિલા મોરચાના ગોદાવરીબેન ઠક્કર, કાઉન્સિલરો, ભાજપના પદાધિકારીઓ, મહિલા મોરચાની બહેનો, બીએસએફના અધિકારીઓ, જવાનો વગેરે હાજર રહી પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે તેવી ખુશી વ્યક્ત કરી હતી. કચ્છની અંદર છેલ્લા 10 વર્ષથી આપણે જે સરહદ ઉપર દેશની રક્ષા કરતા જવાનો છે, પરિવારથી દૂર રહીને એ દેશની સેવા કરે છે, વિશેષ રૂપે રક્ષાબંધન અને દિવાળીના તહેવાર નિમિત્તે આપણે આ બંને તહેવારોની ઉજવણી કરીએ છીએ. આજે દિવાળી છે, દિવાળીના અવસરે હેડક્વાર્ટર ઉપર આજે દરેક જવાનના હાથમાં મીઠાઈ પહોંચે એવી વ્યવસ્થા અમે ઊભી કરી છે. સુંદર આજે કચ્છની અંદર આ કાર્યક્રમ થયો હતો અને દરેક બીઓપી ઉપર અને દરેક જવાનના હાથમાં મીઠાઈ પહોંચે એ પ્રકારનું આયોજન કર્યું છે. આ પ્રેરણા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને આપી છે. એ પણ દર વખતે દિવાળીની ઉજવણી જવાનોની વચ્ચે જઈને કરતા હોય છે ને. આપણે બધા સરહદ ઉપર બેઠા છીએ ત્યારે કચ્છની જનતા અને કચ્છના લોકો પણ પ્રેરિત થાય અને આવા તહેવારોની ઉજવણી આપણે જવાનો સાથે કરીએ. આજે સુંદર મજાનો કાર્યક્રમ આજે ભુજમાંથી યોજવામાં આવ્યો હતો. જનરલી આપણે જે પ્રકારે બીએસએફના અધિકારી મિત્રો દ્વારા આપણને વાત કરવામાં આવતી હોય છે, આજે આપણે 1000 કિલો મીઠાઈ દરેક જવાન સુધી પહોંચે એવા 1.5 કિલ્લાના આપણે પેકિંગ કર્યા છે. મને વિશ્વાસ છે કે સરહદ ઉપર દરેક જવાન સુધી આ મીઠાઈ આપણે પહોંચાડીશું. આદિકાળ પરંપરાગત ધનતેરસનો દિવસ છે. ગયા વર્ષના વિશાળ પિતા સરવાળા સફરમાં દિવસો આજે ધનતેરસ, દિવાળી અને નવ વર્ષ પર્વ. સ્વાભાવિક ધનતેરસના આજે ધન્વંતરી ભગવાનનો દિવસ છે, આરોગ્યના દેવ છે અને આપણે એને સ્તુતિ કરી પ્રાર્થના કરી કે આપણું સ્વાસ્થ્ય બધા કચ્છી ગુજરાત અને ભારતના એક પણ નાગરિક સ્વસ્થ. ખાસ કરીને આપની ચેનલના માધ્યમથી હું કચ્છના
લોકોને રોજ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓને શુભકામના આપું છું કે ગયા વર્ષમાં તમારા જીવનનો સર્વે કરે, કેટલું કામ થયું, કેટલું ના થયું, કેટલું નુકસાન, કેટલું સારું, પોતાનો સર્વે કરીને કેટલીક ભૂલો સુધારવાનો સમય આવ્યો અને એ સમયને આપણે ક્યાંક નાની મોટી ક્ષતિ રહી ગયો તો સુધારીને આવતા દિવસોમાં લોકોના હિત માટે, લોકોના ફાયદા માટે આપણે કામ કરીએ, લોકોને ઉપયોગી થાય એવા સાર્વજનિક હિત માટે સૌને સાથે લઈને ચાલીએ એવી આપણે જો કલ્પના કરશું તો ચોક્કસ સૌ સાથે મળે કેટલા કામો થયા છે, કેટલા થયા છે, કેટલા કરવાના બાકી છે. કામ એટલે વિકાસનું જ કામ, લોકોના હિત માટે જરૂરિયાતમંદ માણસોની જરૂરિયાત મુજબ આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને આપના માધ્યમથી હું સૌને કચ્છવાસીઓને શુભકામના આપું છું. આવતા દિવસો શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને ક્યાંક ભૂલો થતી હોય તે ભગવાન બચાવે અને લોકો વચ્ચે લોકોને આપણે શુભકામના આપું છું. ધન્યવાદ. ભારત માતા. આજ ધનતેરસ કા દિન હૈ, ધનવંતરી કી પૂજા કી જાતી હૈ और 5 दिन का दिवाली उत्सव आज से ही शुरू हो रहा है. आज पर्व के शुरुआत में ही हमारे जो ज़िले के सांसद हैं श्री विनोद जी चावड़ा जी, यहाँ के विधायक, यहाँ की महिला कार्यकर्ता जो जुड़ी रहती हैं हमारे परिवार की तरह हमेशा, और यहाँ के समाज सेवी श्री दिलीप जी देशमुख, उनके माध्यम से ये विचार किया गया. और ये विचार पहला विचार नहीं है, पिछले 10 वर्षों से एक परंपरा रही है कि वो दिवाली पर और रक्षाबंधन पर ऐसा प्रोग्राम हमेशा सरहद के साथ करते रहते हैं एक परिवारजन की तरह. आज वो दिवाली की शुभकामनाएं और मिठाइयां लेकर हमारे पास उपस्थित हुए और हमारे माध्यम से सारे सरहद में सारे बॉर्डर चौकियों पर ये मिठाई उनकी शुभाशीष के तौर पर हम भिजवाएँगे. व्यक्तिगत रूप से जो लोग यहाँ पे BSF के मौजूद थे उनको व्यक्तिगत रूप से मिठाई का वितरण किया, सम्मान किया. इसके लिए हम सांसद जी का, विधायक जी का, स्वयं तमाम महिला कार्यकर्ताओं का, समाज सेवी जो लोग यहाँ BSF के साथ इस भावना से जुड़े हैं उनका धन्यवाद करते हैं. और मैं अपनी तरफ से सभी जो सीमा क्षेत्र में रहने वाले लोग हैं, जो भुज ज़िले में रहने वाले लोग हैं, क्योंकि हम सीमा क्षेत्र में, सीमावर्ती ज़िले में तैनात हैं, मैं अपनी तरफ से सभी को आगामी पर्व की, दिवाली पर्व की, आज के पर्व की, धनतेरस की बहुत बहुत शुभेच्छा शुभकामना देता हूं. धन्यवाद. जय भारत. जय हिंद. हार्दिक श्रद्धांजलि. स्वर्गस्थ पृथ्वीराज सिंह દિલુભા જાડેજા પીડી. સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી, વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી. કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી સંભાળના સૌના દિલમાં રાખી ગયા. ભગવાન આપની દિવ્ય આત્માને આશીર્વાદ આપે એ જ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ. શોકાતુર બળવંતસિંહ દિલીપસિંહ જાડેજા, વનરાજસિંહ દિલીપસિંહ જાડેજા. રવરાય કન્સ્ટ્રક્શન, ગામ પત્રી, તાલુકો મુંદ્રા, કચ્છ. શુભ ઉદઘાટન. મૈત્રી હેન્ડીક્રાફ્ટ મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ રવિબાણ આશ્રમ હિંગરિયાના વરદ હસ્તે. ભગવાનજી કરસનદાસ સકરાણી ઠક્કર પરિવાર પધારેલ સર્વે મહેમાનો, ગ્રાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. મૈત્રી હેન્ડીક્રાફ્ટમાં તમને મળે છે હેન્ડીક્રાફ્ટ આઇટમો, લેડીઝ પર્સ, બેગ, ઘાઘરા ચોલી, ડ્રેસ મટીરિયલ્સ તેમજ અવનવી કુર્તીની અવનવી વેરાયટી. પ્રોપ્રાઇટર નિલેશભાઈ ઠક્કર. ફોન નંબર નોંધી લેશો 7977117424. એડ્રેસ ગામ મસ્કા, તાલુકો માંડવી, કચ્છ. શિવશક્તિ ટ્રાવેલ્સ ભુજથી અમદાવાદ ફક્ત ₹4,000. મોબાઈલ નંબર 7043773800. ભુજ, કચ્છ.